વિશ્વ યોગ દિનને સુરત મહાનગરપાલિકા દ્વારા વેક્સિનેશન અભિયાન મહાઅભિયાન વધુ વેગવતું કરી દેવાની શરૂઆત થઈ ચૂકી છે કોરોના રોગચાળાની ત્રીજી લહેર આવે કે નહીં આવે તેની રાહ જોયા વગર અભિયાન સોમવારથી સુરત શહેરના ઇસ્ટ ઝોન એટલે કે સરથણા ખાતેથી શરૂ કરવામાં આવ્યું હતું વેક્સિનેશન અભિયાન અવિરતપણે આગળ ધપાવવા માટેની પણ યોજના પાલિકાના આરોગ્ય તંત્રએ ઘડી દીધી હોવાના અંધારો પણ સોમવારે સવારે પાલિકાના અધિકારીઓએ આપી દીધા હતા

ઓન ધ સ્પોટ નોંધણી કરાવી વિના મૂલ્યે રસીકરણનો લાભ લઈ શકશે શહેરના તમામ અઢારથી વધુ વયના નાગરિકો રસીકરણ મહાભિયાનમાં જોડાઈ અને કોરોના સામેની લડતમાં સહભાગી બની પોતાને પરિવારજનોને સમાજ તથા સમગ્ર શહેરને સુરક્ષા કવચ મેળવવાની તક છે હાલ સુધી અઢારથી પિસ્તાલીસ વયના વ્યક્તિઓને કોવિન પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન દ્વારા રસીકરણ કરાવવામાં આવતું હતું હવે સ્થળ પર જ નોંધણી કરાવ્યા બાદ રસી આપી કોરોનાને સંપૂર્ણ નાબદ કરવાનો રાજ્ય સરકારનો અધ્યય છે આજ સુધી સુરત શિયાળના કુલ ચૌદ લાખ પચીસ હજાર નવસો ત્રણ નાગરિકોએ પ્રથમ ડોઝ અને ત્રણ લાખ ત્રણ હજાર આઠસો ત્રીસ નાગરિકોએ બીજો ડોઝ લઈ ચૂક્યા છે જે મુજબ અંદાજે ચુમ્માલીસ ટકા નાગરિકોએ રસીકરણનો લાભ લીધો છે કોઈપણ નાગરિક વેક્સિનથી વંચિત ન રહે એ માટે રાજ્યના તમામ તેત્રીસ જિલ્લા અને આઠ મહાનગરપાલિકા વિસ્તારમાં કોવિડ વેક્સિનેશન મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે કોરોનાની બીજી લહેરને ખાણવામાં કોરોના યોદ્ધાઓ અને દેશવાસીઓના સહકારથી સફળતા મળી રહી છે ત્યારે સુરતવાસીઓને રસીકરણથી સુરક્ષિત કરવા સુરત મહાનગરપાલિકા દ્વારા પચીસ કેન્દ્રો પર રસીકરણ અભિયાનનો શુભારંભ કરી કુલ બસો ત્રીસ વેક્સિનેશન સેન્ટર શરૂ કરાયા છે